મળ્યો અવાજ, નોબત હવે YouTube પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 23 જાન્યુઆરી, ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. યુવા નેતા હાર્દિક પટેલની રાજદ્રોહ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. આ કેસમાં કોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા હતા. જામીન પર છૂટતાવે હાર્દિકની માણસા પોલીસે ફરી ધરપકડ કરી છે. જાહેરનામા ભંગના ગુનામાં તેમને ગાંધીનગરની LCB કચેરીએ લઈ જવાયા છે. જામનગરના બિલ્ડર રાજેશભાઈ ગોવિંદભાઈ પાલાએ કપિલભાઈ નંદા પાસેથી 10 લાખ ઉધાર લીધા હતા. આ રકમની પરત ચૂકવણી પેટે રાજેશભાઈએ 10 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક પરત ફરતા લેણદાર કપિલભાઈએ કોર્ટનું શરણું લીધું હતું. કોર્ટે રાજેશભાઈને મૂળ રકમ ઉપરાંત 10 લાખનો દંડ ફટકાર્યો છે, એટલે કે કુલ 20 લાખ રકમ ચૂકવવા તેમજ 2 વર્ષની કેદનો કોર્ટે હુકમ કર્યો છે. જો રાજેશભાઈ દંડ ન ભરે તો 3 મહિનાની વધુ કેદનો હુકમ કર્યો છે. ગુનેગાર હુકમ વખતે કોર્ટમાં હાજર રહ્યા ન હતા, તેથી કોર્ટે અમરેલી SP દ્વારા હુકમ બજાવવા આદેશ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દે કાનૂની લડત ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં 5 જજોની ખંડપીઠ પાસે આ કેસ છે. આ કેસની સુનાવણીમાં આજે કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રાખ્યો હતો. કલમ 370 પરત લેવાનો નિર્ણય રદ કરવો અશક્ય છે. કેન્દ્ર સરકારે આ બાબત સ્પષ્ટ કરી છે. સરકાર તરફથી દલીલ થઈ છે કે 370ની કલમ બંધારણમાં અસ્થાયી હતી. જસ્ટિસ NV રમન્ના, SK કોલ, R સુભાષ રેડ્ડી, BR ગવઈ તથા સૂર્યકાંતની ખંડપીઠ આ કેસનો ચુકાદો આપશે. દેવભૂમિ દ્વારકાના શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીની તબિયત લથડી છે. તેઓ જબલપુરની હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે ગયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં ICU દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટર દીપક બહેરાની તેમની સારવાર કરી રહ્યા છે. ખંભાળિયા તાલુકાના કોટા ગામ પાસે દીપડો દેખાયો છે. અહીં દીપડાએ અબ્બાસભાઈના વાડામાં બાંધેલ ગાય અને વાછરડાનું મારણ કર્યું છે. ઘટના સ્થળ પાસે દીપડાના પગલા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાથી ગામ લોકોમાં ભય ફેલાયો છે. વન વિભાગની ઘટનાની જાણ કરવામાં આવી છે. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા પ્રયાસો હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા ખંભાળિયા તાલુકાના વાડીના આસપાસ આ દીપડો દેખાયો હતો. ત્યારે દીપડાને પકડવામાં વન વિભાગ નિષ્ફળ રહ્યો હતો. ફરીથી એ જ પંથકમાં દીપડો દેખાતા દીપડો કોટા ગામ પાસે કોતરોમાં છુપાયો હોવાનું અનુમાન છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.